તો બનાસકાંઠાના અમીરગઢ અને દાંતામાં પોષણ સુધા યોજના શરૂ કરાઈ છે, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાને રોજ એક ટાઈમનું ભોજન આપવામાં આવશે, જેમાં દાળ ભાત શાક રોટલી કઠોળ લીલા શાકભાજીનો ઉપયોગ ભરપૂર માત્રામાં થશે. પીએમ મોદી રાજ્યના સીએમ હતા ત્યારે આ ગામ તેઓ દત્તક લીધા હતા. દાંતાના કરમદી, જંબેરા અને રીંછડી ગામને દત્તક લીધા હતા. આ વિસ્તારોમાં કુપોષણનો દર વધતા સરકારે યોજના શરૂ કરી હતી. ભોજનમાં ઉણપ રહેતા મહિલાઓમાં કુપોષણ જોવા મળે છે. મહિલાઓને માતૃશક્તિ પેકેજ, આયર્ન અને કેલ્શિયમ ટેબ્લેટ, કુપોષણ દૂર કરવા માતાઓ ઘરે ઘરે જઈને એક ટાઈમનું ભોજન આપશે. યોજના છે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકો અને દાંતા તાલુકામાં છેલ્લા એક વર્ષથી ચાલે છે, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાને એક ટાઈમનું ભરપેટ ભોજન આપવામાં આવે છે. દાળ ભાત શાક રોટલી કઠોળ લીલા શાકભાજીનો વપરાશ કરવામાં આવે છે. જોડે જોડે એમનું આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે અને જમ્યા પછી એમને આયર્ન ટેબ્લેટ અને કેલ્શિયમ ટેબ્લેટની ગોળી આપવામાં આવે છે. કેવી રીતે લેવી એ પણ અમે સમજાવીએ છીએ. એ સાથે સાથે આઈસીડીએસ યોજનામાં અમે એ ઉપરાંતના 4 પેકેટ માતૃશક્તિના સગર્ભા ધાત્રી માતાને આપવામાં આવે છે. પૂર્ણા શક્તિના 15-18 વર્ષની કિશોરી બહેનોને આપવામાં આવે છે અને બાળ શક્તિના પેકેટ 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવે છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમામ માહિતી બહેનોને અમે સમજાવીએ છીએ.